સગી પુત્રી પર પાંચ વર્ષથી ગુજારતો હતો દુષ્કર્મ દાદા દાદી ને આપવી કહેતા પર્દાફાશ એક લાખ તપાસ શાળા આરોગ્ય તપાસમાં સામે આવી ગંભીર બીમારીઓ જિલ્લાના ચાલીસ બાળકો ગંભીર રોગના ના શિકાર ને છારી દંડમાં પંખીઓ નાખ્યો પડાવ દેશ વિદેશના પંખીઓનો કલરવ ગુંજ્યો વન વિભાગ દ્વારા વિકસાવાયું ઇકો ટુરિઝમ ગઈકાલે જ હજુ પશ્ચિમ કચ્છમાં માંડવીના યુવાનની થયેલી હત્યા બાદ આજે પૂર્વ કચ્છમાં ગાંધીધામના સુંદરપુરીમાં આવેલા તલાવવાડી વિસ્તારમાં મહિલાની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે પશ્ચિમ કચ્છ પોલીસે આજે માંડવી હત્યાકાંડનો ભેદ ઉકેલ્યો છે ત્યાં પૂર્વ કચ્છ પોલીસ માટે હત્યાની ઘટનાનો કોયડો સામે આવ્યો છે ઘટનાને પગલે એ ડિવિઝન પીઆઈ સુથાર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પ્રાપ્ત વિગતો મુજબ હદભાગી મહિલાનું ગળું દબાવાયું હોય તેવી નિશાની મૃતદેહ પરથી મળી આવી છે ત્યારે મહિલાની હત્યા થઈ છે કે આત્મહત્યાનો બનાવ છે તે પોલીસ માટે મોટો કોયડો છે ઘટના સ્થળે ચર્ચાથી વિગતો મુજબ હદભાગી મહિલા તેના પતિ અને પુત્ર સાથે રહેતી હતી ત્યારે એવી પણ ચર્ચાઓ જાગી હતી કે ઘરના જ કોઈ ઘાતકીઓએ તેનું ઢીમ ઢાળ્યું છે જોકે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે હાલ તો મહિલાના મૃતદેહ પીએમ માટે ખસેડીને તપાસ હાથ ધરી છે માંડવીના મચ્છીપીઠમાં રહેતા યુવાનની ઘાતકી હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો હત્યાનો ભેદ ઉકેલીને માંડવી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને આગવી ઢબે પૂછતા હાથ ધરી હતી પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના મચ્છીપીઠમાં રહેતા યુનેન યાહયા આદમ ચાકીનું ઘડું કાપીને શરીરના ભાગે તેર જેટલા ઘા ઝીંકીને કુરુરતાપૂર્વક હત્યા કરાઈ હતી ચોવીસ વર્ષે આ યુવાનની હત્યા કરીને તેના મૃતદેહને ચાદરમાં લપેટી કાશમશા પીર ચોકમાં દરગાહ પાસે ફેંકી દેવાયો હતો હત્યાની ઘટનાને અંજામ આપીને પલાયન થઈ ગયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે જેમાં માંડવી પોલીસે આપેલી વિગતો મુજબ મચ્છીપીઠમાં જ રહેતા મનોજ વાલજી મહેશ્વરી ગોકુલવાસમાં રહેતા નરેશ કલ્યાણ થારુ તેમજ ગણેશનગરમાં રહેતા લક્ષ્મણ ઉર્ફે લચ્છુ શિવજી મહેશ્વર કરીની ધરપકડ કરવામાં આવી હતી ઝડપાયેલા આરોપીઓની માંડવી પીઆઈ ગામેતી સહિતની તેમની ટીમે આગવી ઢબે પૂછતાછ કરતા આરોપીઓએ હત્યાના બનાવને અંજામ આપ્યાનું કબૂલ્યું હતું મુખ્ય આરોપી મનોજ વાલજી મહેશ્વરીના ઘેર હદભાગી મૃતક ગયો હતો જેની જાણ આરોપીને થઈ જતા તેણે પોતાના અન્ય બે સાગરીતો સાથે યુનિયન ચાકીનું ઢીમ ઢાળી દીધું હતું

જયશ્રીને મળવા એના ઘરે ગયેલો અને નીકળતાં જ રાત્રિના જયશ્રીના ભાઈ આરોપી મનોજ રાત્રિના જાગી જતા અવાજ આવતા અને તે નીકળેલ ત્યારે એના અવાજના આધારે કંઈક ઘરમાં બને છે એવું લાગતા પોતાની પાછળની સરી સાથે એક ઘર નીચે આવેલ અને એ દરમિયાન યુનિયનને નીકળતા જોતા એની સાથે બોલાચાલી કરી અને એને સીધો એની પર એસોલ્ટ કરતા ઝપાઝપી થયેલ અને પોતાની પાસેની છરીથી યુનિયનને અલગ અલગ જગ્યાઓ પર એણે છરીના ઘા મારેલ દરમિયાન બંને ઝપાઝપી દરમિયાન આરોપીને પણ સામાન્ય ઈજાઓ થયેલી અને એ દરમિયાન આરોપીએ યુનિયનની ઉપર બેસી ગયેલ અને તેને ગરદન ઉપર છરીનો ધારધાર ઘા મારી દીધેલ એના કારણે યુનિયનનું મૃત્યુ નિપજેલ ત્યારબાદ આરોપીએ પોતાના મિત્ર નરેશ લક્ષ્મણને ફોન કરી જણાવેલ કે ભાઈ મારા ઘરે ચોર આવેલા છે એ આધારે એના મિત્રો એના ઘરે આવેલા અને જોયેલ તો મૃત્યુ હાલતમાં લોહી લવાના ત્યાં પડેલો અને ત્રણેય જણાએ ભેગા થઈ ઘરમાં સાફ સફાઈ કરેલી લોહીની અને એના જ ઘરનો દાબળો વીંટી અને બાઈકની ઉપર બે જણા લાશને વચ્ચે નાખી અને એક એક્ટિવા સાથે ત્રણે જણા નીકળેલા અને દરમિયાન એ મસ્જિદ પાસે જતા મસ્જિદ પાસે જતા ગાય જેવું અથડાતા એ લાશ નીચે પડી જતા અને નજીકમાં રહેલા કૂતરાઓ આ લોકોને ભસવા લાગતા ડેડ બોડી ત્યાંને ત્યાં મૂકીને આ લોકો ત્યાંથી ભાગી ગયેલા ગાંધીધામના સેક્ટર નંબર ત્રણના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવીને સોનાના દાગીના તફડાવી ગયા હતા તેમજ ઘરના બારી દરવાજા સહિતના ફર્નિચરને નુકસાની પહોંચાડી હતી શિયાળાની કાતિલ ઠંડીમાં ઘરધણી પોઢેલા હતા ત્યારે ઘરમાં ઘુસેલા તસ્કરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો ગાંધીધામ બી ડિવસે આપેલી વિગતો મુજબ સેક્ટર નંબર એમ્પાયરની બાજુમાં પ્લોટ નંબર એકમાં રહેતા ઉમેશ શ્રી વાસ્તવના ગેરચોરીનો બનાવ બન્યો હતો ઘટનાને પગલે ઉમેશ શ્રી વાસ્તવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ઘરધણીએ જણાવ્યા પ્રમાણે ત્રણ લાખની કિંમતના સોનાના દા ચોરી થઈ હતી આ ઉપરાંત ઘરના બારી દરવાજા તેમજ ફર્નિચર માં ચોરીને પગલે તાત્કાલિક પોલીસને જાણ કરાતા પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો ફરિયાદીએ આપેલા સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે ઘટનાની તપાસ

બળાત્કાર ગુજારનાર નરાદમ પિતા સામે ફિટકાર વરસી રહ્યો છે ત્યારે આરોપી પિતા સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ પીડીતાએ કરી છે ભક્તિનગર તેમજ ગોલ્ડન સિટી વિસ્તાર જે છે ત્યાં ગણે જે દામજી શિવજી સોરઠિયા છે એની છોકરી છે અને ઉપરોક્ત બનાવ બનેલાની કાલે ભુજ સરકારી હોસ્પિટલથી ફરિયાદ આવતા ઉપરોક્ત ફરિયાદ છે ને આઈપીસી કલમ ત્રણસો છોતેર પાંચસો છ બે ત્રણસો તેવીસ અને પોક્સો એક કલમ છ મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ અને આજરોજ બપોરના કલાક ચૌદ પંદર વાગે ઉપરોક્ત જે આરોપી છે જે શારીરિક શોષણ કરતો તો એની પણ ઉપર ધરપકડ કરેલ છે આરોપી છે એ સગો એનો બાપ છે છોકરીનો અને એને શારીરિક શોષણ અને માનસિક ત્રાસ પણ આપતો હતો અને આવો બનાવ બનેલો નિવેદનમાં જણાવે છે પણ તેને એમ કે ધમકી આપી હોય એટલે એને એના દાદા દાદા જે છે શિવજી ધનજી એના બાબતની વાત કરેલી એટલે ભુજ સરકારી હોસ્પિટલ એને લઈ ગયેલા તે દાખલ કરી અને અંજાર પોલીસ સ્ટેશન ફોન કરેલો એટલે ફરિયાદ ની તજવીજ કરી અને આજ રોજ એની ની ધરપકડ કરેલ છે ફરિયાદી ના નિવેદન લખાવ્યા પણ છેલ્લા પાંચેક વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે અને શારીરિક શોષણ કરે છે મહારાષ્ટ્રના ભડકેલી હિંસાની જ્વાળાઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી પહોંચતા રેલવે અને એસટી બસની યાતાયાતની અસર પહોંચી છે જો કે કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કોઈ ખાસ અવરોધ કે અસર જોવા મળી નથી ખાસ તો કચ્છથી મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને મહારાષ્ટ્ર અને ગુજરાતની હિંસામાં કોઈ અસર હજુ સુધી વર્તાઈ નથી ભુજના સ્ટેશન માસ્ટર કે કે શર્માએ આપેલી વિગતો મુજબ કચ્છની ટ્રેનો રાખ મુજબ જ આગમન કરી રહી છે તો કચ્છનું એસટી તંત્ર પણ કોઈ પણ જાતના અવરોધ વિના એલર્ટ બની ગયું છે કચ્છ એસટી નોલાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની હિંસા ગુજરાત સુધી લંબાઈ છે જેના કારણે અત્યાર સુધી કચ્છ એસટીને કોઈ અસર પડી નથી પરંતુ એસટીના ડ્રાઈવર કંડક્ટરોને એલર્ટ કરી દેવાયા છે કચ્છથી સુરત દક્ષિણ ગુજરાતને જોડતા રૂટો રાબેતા મુજબ ચાલી રહ્યા છે તો સૌરાષ્ટ્ર રૂટોને પણ કોઈ અસર થઈ નથી છતાં પણ લાંબા રૂટના કારણે ડ્રાઈવર કંડક્ટરોને રાજકોટ ડેપોમાંથી આગળના રૂટોનું કન્ફર્મેશન મેળવીને જ આગળ જવાની સૂચના અપાઈ છે તેમ છતાં જો ક્યાંક સ્થિતિ વણસેલી જણાય તો નજીકના પોલીસ મથકોનો સંપર્ક કરવા તાકીદ કરાઈ છે તેમજ બસ અને મુસાફરોની સલામતી જળવાય તે રીતે સુરક્ષિત સ્થળે બસ રોકી દેવાની ખાસ સૂચના પણ અપાઈ છે પરંતુ હાલ સુધી કચ્છથી ચાલતા લાંબા રૂટોમાં કોઈ ખાસ અસર જોવા ન મળી હોવાનું એસ્ટી નિયામક બીએનચારોલાએ ઉમેર્યું હતું ગત એકવીસમી ડિસેમ્બરથી કચ્છમાં શાળા આરોગ્ય તપાસણી હાથ ધરાઈ છે સરકારશ્રીની આ યોજના આગામી સત્યાવીસમી ફેબ્રુઆરી સુધી ચાલવાની છે જેમાં કચ્છના કુલ છ લાખ તેત્રીસ હજાર એકસો ચોવીસ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવશે જેમાં અત્યાર સુધી એક લાખ ઓગણીસ હજાર એકસો સડતાલીસ બાળકોની ચકાસણી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે સરકારશ્રીની શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત દર વર્ષે શાળા અભ્યાસ કરતા ચકાસણી કરવામાં આવી રહી છે જેમાં છેલ્લા એકાદ પખવાડિયામાં એક લાખ ઓગણીસ હજાર એકસો સડતાલીસ બાળકોની તપાસ કરાઈ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ કુમાર પાંડે ઉમેર્યું હતું આ ચકાસણી બાદ ગંભીર બીમારીના ચાલીસ બાળકો જોવા મળ્યા છે જેમાં રોગના ઓગણીસ કિડનીના આઠ કેન્સરના છ એક થેલેસેમિયાનો કેસ તેમજ અન્ય છ ગંભીર બીમારીના કેસો જોવા મળ્યા છે હૃદય રોગના ઓગણીસ બાળકો પૈકી સૌથી વધુ ભુજમાં પાંચ કેસ સામે આવ્યા છે રાપરમાં ચાર ભચાઉ અને ગાંધીધામમાં ત્રણ તેમજ માંડવી અને મુંદ્રામાં હૃદય રોગના બે બે કેસો સામે આવ્યા છે ભુજમાં કિડનીના ચાર કેસો રાપરમાં બે અને ગાંધીધામ ભચાઉમાં એક એક કેસ જોવા મળ્યો છે જ્યારે કેન્સરની બીમારીના ચાર કેસ ગાંધીધામ તાલુકામાં નોંધાયા છે

એમાં દરેક વીકે દસ ટકા પ્રમાણે કામગીરી કરવાના હોય છે ત્રેસઠ ટકા ત્રેસઠ હજાર બાળકો એક વીકમાં તપાસ કરવાના છે અને બે વીકમાં આપણા એક લાખ છવ્વીસ હજાર તો એક લાખ ઓગણીસ હજાર જેટલા બાળકોના તપાસ કરેલા છે જે અમારી અપેક્ષિત કામગીરી વીસ ટકા છે એના સામે અઢાર ટકા કામગીરી છે કામગીરી એકંદરે બે ટકા ઓછી છે એ કહી શકાય બાળકોને જ્યારે તપાસ કરી આઠસો સાઠ બાળકો એમાંથી નેશનલ ડૉક્ટરોને પાસ મોકલવાના થાય છે

ગત વર્ષની વાત કરીએ તો ગત જાન્યુઆરી બે હજાર સત્તરથી ડિસેમ્બર બે હજાર સત્તર સુધીમાં હૃદયની બીમારીના કુલ ચારસો પાંચ કેસો સામે આવ્યા હતા કિડનીની બીમારીના અઠાણું કેસો તેમજ કેન્સરના પાસઠ કેસો મળીને કુલ પાંચસો અડસઠ ગંભીર બીમારીના કેસો જોવા મળ્યા હતા જેમાંથી સિત્તેર ટકા બાળકોનું સંપૂર્ણ નિઃશુલ્ક ઓપરેશન સરકારશ્રીની શાળા આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવ્યું છે હાલ ચાલતા શાળા આરોગ્ય તપાસણીના કાર્યક્રમમાં પણ જે ગંભીર બીમારીના બાળકો જોવા મળશે તેમને તારીખ અને સમય આપીને સરકારશ્રી તરફથી નિઃશુલ્ક ઓપરેશન કરાવવામાં આવશે તેવું આયોજનનું કોઓર્ડિનેશન કરતા રાજુભાઈ યાદવે જણાવ્યું હતું મુન્દ્રાના નવીનાડ પાસે આવેલા મોરઢુવાના ખનન બાબતે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા કેસમાં સુપ્રીમના આદેશને પગલે પર્યાવરણવિદ સુનીતા નારાયણ અને તપાસ કમિટીના સદસ્યોએ કચ્છમાં ધામા નાખ્યા હતા અને નવીનાળથી જરપરા સુધીના વિસ્તારમાં કમિટી દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અદાણી ગ્રુપ સામે આ મામલે પ્રથમ હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી જેમાં સ્થાનિક અગ્રણી પ્રવીણસિંહ ચૌહાણે અહેવાલ તૈયાર કર્યો હતો જેના આધારે હાઈકોર્ટે કેસ કાઢી નાખતા સુપ્રીમ કોર્ટમાં ઘા નાખવામાં આવી હતી અને સુપ્રીમના આદેશને પગલે પર્યાવરણ વિદ સુનિતા નારાયણ સમિતિના સદસ્યો મુન્દ્રા આવી પહોંચ્યા હતા કોર્ટની ગાઈડલાઇન મુજબ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ફરિયાદી પ્રવીણસિંહ ચૌહાણનું માનીએ તો નવીનાડ પાસે મોરઢુવા તરીકે ઓળખાતો વિસ્તાર ચારસો હેક્ટરમાં હતો જ્યારે હવે માત્ર પચાસ હેક્ટર જેટલો વિસ્તાર જ બચ્યો છે ત્યારે કમિટી દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યા બાદ આજે અદાણીના અધિકારીઓ પક્ષકારો તેમજ મુન્દ્રાના પ્રાંત અધિકારી એ કે વસ્તાણી સહિતના અધિકારીઓ વચ્ચે સુનાવણી કરવામાં આવી હતી બેઠકને અંતે તૈયાર કરાયેલ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરાશે તેવું જાણવા મળ્યું હતું કચ્છમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું જોર યથાવત છે પવનની ઝડપ વધતા લોકો ઠૂંઠવાઈ રહ્યા છે નલિયામાં આજે તાપમાનનો પારો છ પોઈન્ટ છ ડિગ્રી પર સ્થિર થયો હતો ઠંડીની મજબૂત પકડેલી પકડને કારણે કચ્છમાં જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે જમ્મુ કાશ્મીર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે કચ્છમાં ટાઢોળું છવાઈ ગયું છે તાપ તાપમાનનો પારો નીચે ગગડતા ઠંડીનું સામ્રાજ્ય મજબૂત બન્યું છે તેમાં પણ ખાસ કરીને નલિયામાં લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિઝિટમાં પહોંચી જતા વેવ જેવી સ્થિતિ સર્જાઈ છે કચ્છનું નલિયા મથક આજે પણ રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું છેલ્લા થોડા દિવસોથી મજબૂતાઈથી પકડ જમાવેલ ઠંડીની તીવ્રતા દિન પ્રતિદિન વધી રહી છે નલિયામાં ગાત્રો અનુભવાઈ રહેલી ઠંડીને કારણે માર્ગો પર સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે નલિયા ઉપરાંત જિલ્લામાં ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે કંડલા એરપોર્ટમાં અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેના કારણે આદિપુર ગાંધીધામ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ટાઢોળું પ્રસરી ગયું હતું તો નવા કંડલામાં અગિયાર પોઈન્ટ છ ડિગ્રી અને જિલ્લા મથક ભુજમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન રહ્યું હતું ઠંડીની પકડ જોતા આગામી થોડા દિવસો સુધી તાપમાનનો પારો નીચે રહે તેવી સંભાવના છે કચ્છ જિલ્લામાં કથળથી જતી આરોગ્ય સેવાને પગલે આરોગ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જિલ્લાના આરોગ્ય તંત્ર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને આરોગ્યલક્ષી કામગીરીઓની સમીક્ષા કરી હતી આજે બપોર બાદ યોજાયેલી આ મહત્વની વિડીયો કોન્ફરન્સમાં રોગચાળાની સમીક્ષા ઉપરાંત તંત્રની તૈયારી અંગે ચર્ચા કરાઈ હતી આ ઉપરાંત રૂટીન ઇમ્યુનાઇઝેશન મિશન ઇન્દ્રધનુષ યોજનાની સમીક્ષા પણ બેઠકમાં કરવામાં આવી હતી તો ફેમિલી હેલ્થ સર્વેની કામગીરી લક્ષ્ય કાર્યક્રમ કરી ત્રીજા તબક્કાની કામગીરી અંગે પરામર્શ કરાયો હતો જેમાં કચ્છમાં થયેલી કામગીરીનો આંકડાકીય રિપોર્ટ મેળવીને કુપોષણ મુક્ત ગુજરાતની દિશામાં કામગીરી કરાય તેવી તાકીદ જિલ્લાના આરોગ્ય તંત્રને અપાઈ હતી તો આગામી બે હજાર યોજનાઓના યોગ્ય અમલીકરણ માટેની ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી આ બેઠકમાં સ્થાનિક ડીઓ સી જે પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ કુમાર પાંડે રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરૂણકુમાર કુરમી જિલ્લા મેલેરિયા અધિકારી સહિતના આરોગ્ય ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા માનનીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ આપના આજે યોજી છે તમામ જિલ્લા વિકાસ સીડીએચિકારીશ્રી સાથે અને મ્યુનિસિપલના કોર્પોરેશનના કમિશનરશ્રી સાથે મુખ્ય ખતરે ખાસ ચાર પ્રોગ્રામ સાહેબ લેવાના છે શાળા આરોગ્ય કાર્યક્રમમાં સમીક્ષા કરવાના છે બીજો કાર્યક્રમ જે છે સાહેબના આઈપીપીઆઈ ઇન્ટેન્સિવ પલ્સ પોલીમ જો ઓગતીસ જનવરી અને અગિયાર માર્ચના રોજ થવાના છે ત્યાર પછી જો મિશન ઇન્દ્રુસ કાર્યક્રમનો ચોથો રાઉન્ડ ચાલે છે એમના આપણા કચ્છ જિલ્લા ભાવનગર જિલ્લા અને બનાસકાંઠા જિલ્લા ત્રણ જિલ્લાની કામગીરી નબળી છે એટલે આપણા રાજ્યમાં આ ત્રણ જિલ્લામાં વિમનાશનની કામગીરીની સમીક્ષા સાહેબ કરવાના છે ત્યાર પછી જો આપના ફેમિલી હેલ્થ સર્વે કાર્યક્રમ ચાલે છે રોગચાલન શું પરિસ્થિતિ છે એ વિશે પણ સર્વેમાં અને કુપોષણમ ગુજરાત અને રસીકરણ આ વિષય સર સાડા ત્રણ વાગે લેવાના છે તાણા તમથી પાંચ વાગ્યા સુધી કચ્છમાં સરકારી ડોક્ટરોની અનેક જગ્યાઓ ખાલી છે જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દર્દીઓને પૂરતી સુવિધા મળતી નથી ત્યારે આગામી ટૂંક સમયમાં કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ચાલીસ ડોક્ટરોની ભરતી કરવામાં આવશે જેમાં વીસ આયુર્વેદિક અને વીસ હોમિયોપેથિક ડોક્ટરોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે જેમાં અત્યાર સુધી જેટલા ઉમેદવારોએ અરજી નોંધાવી છે કુલ જગ્યાઓ ખાલી છે જેમાં હાલ ડોક્ટરોની ભરતી કરવામાં આવશે આગામી એક સપ્તાહની અંદર જ ચાલીસ ડોક્ટરોની ભરતી કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પંકજ કુમાર પાંડેએ જણાવ્યું હતું પ્રથમ ભરતીમાં ગેરહાજર રહેનારા ઉમેદવારોની જગ્યાએ વેઇટિંગ લિસ્ટમાં આવનારા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા મેરિટ લિસ્ટના આધારે પારદર્શક રીતે યોજવામાં આવશે તેવું જણાવાયું હતું ઉલ્લેખનીય છે કે અંતરિયાળ વિસ્તારોમાં આવેલી પીએચસીમાં ડોક્ટરોની ઘટ હોવાને કારણે દર્દીઓને તાલુકા મથક કે જિલ્લા મથક સુધી લાંબુ થવું પડે છે પરંતુ હવે ડોક્ટરોની જગ્યાઓ ભર રાઈ ગયા બાદ લોકોને સ્થાનિક એજ આરોગ્યની સુવિધા ઉપલબ્ધ થશે ત્યારે હવે જોવું રહ્યું કે 40 જગ્યા માટે થનારી ભરતીમાં મેરિટ લિસ્ટના આધારે કેટલા ઉમેદવારો હાજર રહે છે અને કેટલી ભરતી થાય છે કચ્છ શું છે કે ખાલ MBBS ડોક્ટરની જે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સંખ્યા 67 છે તે સામે 32 જ ડોક્ટર આપના હાજર છે DHO અને MBBS ડૉક્ટરની ઘટ છે એના લીધે સરકાર તરફથી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર એક આયુષ ડોક્ટરના જગ્યા રાખવામાં આવી છે આયુષ્ય કે નહીં તાલુકા કક્ષા આરબીએસ કે ડૉક્ટરની જગ્યા રાખવામાં આવી છે કચ્છ જિલ્લામાં અત્યારે બેતાલીસ ડૉક્ટરની જગ્યા ખાલી છે આરબીએસ કે અને આયુષ તે માટે અરજી મંગાવેલામાં આવેલ છે ચાર તારીખ અરજીની આખરી તારીખ છે અને પછી વિધિન એવી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ડૉક્ટરનો નિમણૂક કરવામાં આવશે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે પાંસઠ અરજી આવી છે અને આજે આ અરજીનો છેલ્લો દિવસ છે બારમેડના પર્યાવરણ પ્રેમી યુવાને લોકોમાં પર્યાવરણીય જનજાગૃતિ માટે ચાર હજાર કિલોમીટરની યાત્રા કરી છે જમ્મુથી નીકળેલી આ યાત્રા છ રાજ્યો ભેદીને કચ્છ પહોંચી હતી ભુજના જુબેલી સર્કલ પર આ યુવાનનું સ્વાગત કરીને આવકાર અપાયો હતો રાજસ્થાનના બારમેડ જિલ્લાના એકત્રીસ વર્ષીય યુવાન રાજપુરોહિત નરપતસિંહ ગત પહેલી ડિસેમ્બરથી પર્યાવરણ તેમજ પાણીના જતન માટે જમ્મુથી સાયકલ યાત્રા શરૂ કરી હતી પ્રકૃતિ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા જમ્મુ કાશ્મીરથી હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન થઈને ગુજરાતમાં તે આવી પહોંચ્યો હતો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભ્રમણ કરીને કચ્છમાં તેણે પોતાની ચાર હજાર કિલોમીટરની યાત્રા સંપન્ન કરી હતી આ યુવાનની સાથે તેનો ફેસબુક મિત્ર રમણકુમાર શર્મા પણ જીપ સાથે તમામ પ્રકારની સામગ્રી લઈને જોડાયો હતો ભુજ આવી પહોંચેલી આ યાત્રાને યુવા ભાજપ પ્રમુખ રાહુલ ગોર નગરપતિ અશોક હાથી ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા સહિતના અગ્રણીઓએ આવકાર આપ્યો હતો અત્યાર સુધી એંસી હજાર વૃક્ષો લાવવાનો દાવો કરતા આ પર્યાવરણ પ્રેમી યુવાને યાત્રા દરમિયાન જાહેર સ્થળો જેવા કે શાળાઓ પોલીસ મથક સરકારી કચેરીઓ સંસ્થાઓમાં છસ્સો જેટલા વૃક્ષો વાવ્યા હોવાનું જણાવ્યું હતું તેમણે કચ્છમાં પણ લોકોને પર્યાવરણ અને પાણીના જતન માટેનો સંદેશો આપ્યો હતો મેં જમ્મુ સે નીકળા હું પર્યાવરણ સંરક્ષણ યાત્રા લગે જમ્મુ માં આજ ખતમ હો ગઈ મેરી યાત્રા પર્યાવરણ સંરક્ષણ કે લીધે જ્યાં જ્યાં લોકો સે રૂબરૂ હો ચુકું સાયકલ થી નીકળા હું મેં સાયકલ હાઈવે થી ના ગુજકર ગાઓ કે રોડો સે નીકળા ક્યુ પર્યાવરણ પ્રતિ લોક જુડેગે જો ગાઓ સે જુડેગે જ્યાં થી જ્યાં લોકો પર્યાવરણ પ્રતિ રૂચિ લાવું જાગૃતતા લાના

બચી શકશે એવો એક ભાવ લઈને હરેક જનતાને જાગૃત કરવા માટે નીકળેલા નરપતસિંહને આજે ભુજ મધ્યે જ્યારે એમને પ્રસ્થાન કર્યો છે તો ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા અમારા ભાડાના ચેરમેન કિરીટભાઈ નગરપાલિકાના અધ્યક્ષ અશોકભાઈ દ્વારા એમનો આજે અહીં સન્માન કરવામાં આવ્યું ને એમના કામને બિરદવામાં આવ્યું કે આવું કાર્ય અગર જો હરેક યુવાન આપણા રાજ્યનો હોય આપણા દેશનો હોય હરેક યુવાન અગર જો આવી નેમ લઈ લેશે તો આપણો દેશ હરિયા પાંચ વર્ષમાં હરિયાળું બની જશે અને અહીં એક એ પ્રકારનો વાતાવરણ ઊભું થશે આપણે છેવાડાના કચ્છમાં છીએ તો આપણે જાણીએ છીએ કે વરસાદની કેટલી તકલીફો છે અગર જો નરપતસિંહનો આ જે સંદેશ છે કચ્છનો હરેક યુવાન પોતાના મન ઉપર લઈને એક વૃક્ષની વાવેતર કરશે તો આગામી પાંચ વર્ષમાં કચ્છમાં દુકાળ આમ તો ભૂતકાળ બની ગયો છે પણ કોઈપણ વર્ષ સારો વરસાદ ન પડ્યો એવું આપણે નહીં કહી શકીએ છારી ઢંઢનું નામ સાંભળતા પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ આનંદિત થઈ જાય છે નખત્રાણા તાલુકાના રણકાંધી પાસે આવેલા ધીણોધર ડુંગરની પછવાડે આવેલું છારીંડ પક્ષી તીર્થ તરીકે જાણીતું છે હાલ શિયાળાની ઋતુમાં અહીં આવી પહોંચેલા રૂપકળા પક્ષીઓને કારણે જંગલમાં મંગલ જેવો માહોલ ખડો થયો છે કચ્છના નળ સરોવર સમા આ છારીંડ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી કુંજ પેણ

લુપ્ત થતી નમૂનેદાર કાર્ય કર્યું છે છારી ફુલાઈ ગામ નજીક રહેવા જમવાની સુવિધા સાથે ઇકો ટુરિઝમ ક્ષેત્ર વિકાસ કર્યો છે જ્યાં રહેવા જમવાના ચોવીસ કલાક માટે રૂપિયા 500 નો ચાર્જ લેવામાં આવે છે તેનું સંચાલન ગામની કમિટીને સોંપ્યું છે પરંતુ આ સુવિધાનો યોગ્ય પ્રચાર પ્રસાર કરાય તો લોકોને તેનો લાભ મળી શકે તેમ છે પશ્ચિમ રેન્જના આરએફઓ એમબી પટેલે કહ્યું હતું કે છારી કુલ વિસ્તાર બાવીસ હજાર સાતસો હેક્ટર છે જેને કન્ઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કરાયેલ છે આ વિસ્તારમાં વધારે પ્રજાતિના પક્ષીઓ આવે છે જેમાં મુખ્યત્વે કુંજ પેલિકન ફ્લેમિંગો પિન્ટેડ સ્ટોક શિકારી પક્ષીઓમાં બાઝ ગરુડ બતક ટિટોળી કેરેકલ જંગલી બિલાડી જેવા ભાગ્યે જ જોવા મળતા પક્ષીઓ અને પ્રાણીઓ આ વિસ્તારમાં રહે છે

હાલ મોટી સંખ્યામાં આવી પહોંચેલા કુંજના કુણકારથી આ સમગ્ર પંથક ગાજી રહ્યો છે તેને જોવા માટે સહેલાણીઓ અને શાળાના પ્રવાસ અર્થે બાળકો પણ આવી રહ્યા છે રાપરમાં જૈન મહારાજ સાહેબનો ઓગણત્રીસમા દિવસે સંથારો સીજી ગયા બાદ આજે મહારાજ સાહેબનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો ગઈકાલે રાપર છ કોટી જૈન સ્થાપકના બિરાજમાન જૈન મુનિ સૌમ્ય મુનિનો સંથારો ઓગણત્રીસમા દિવસે સીજી ગયો હતો ત્યારે આજે તેમની ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈને શાંતિધામ ખાતે પહોંચી હતી જ્યાં મહારાજને અગ્નિ દાહ અપાયું હતું આ પ્રસંગે કચ્છ સહિત અલગ અલગ રાજ્યોમાં વસતા જૈન સમાજના આગેવાનો પણ મહારાજ સાહેબના અંતિમ દર્શન માટે રાપર પહોંચ્યા હતા જેમાં નવીનભાઈ મોરબિયા કીર્તિ મોરબિયા વાડીલાલ મહેતા વિપુલ મહેતા હિંમતલાલ ખંડોર ભોગીલાલ મહેતા નવીન શેઠ સંપ્રદાયના પ્રમુખ છબીલભાઈ શેઠ રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા માજી નાણાં મંત્રી બાબુભાઈ શાહ નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન કારોત્રા ઉપપ્રમુખ અઠુભા સોઢા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો અંતિમ દર્શન માટે ઉમટ્યા હતા ભુજની કોમર્સ કોલેજ વિવિધ ડેની ઉજવણી માટે જાણીતી છે ત્યારે આજથી કોમર્સ કોલેજમાં ડેની ઉજવણી શરૂ થઈ ગઈ છે આજે વિદ્યાર્થીઓએ સિગ્નેચર અને ચોકલેટ ડે મનાવ્યો હતો કોલેજ કાળના દિવસો દરેક માટે જિંદગીભરનું સંભારણું બની જતા હોય છે ત્યારે આજે કોમર્સ કોલેજના છાત્રોએ સિગ્નેચર ડે અને ચોકલેટ ડે મનાવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ એકબીજાના વ્હાઈટ કપડા પર તેમજ શરીરે સિગ્નેચર કરી

અને તે પછી ગ્રુપ ડે અને તે પછી લાસ્ટમાં અમે નવ તારીખે દાંડી આયોજન કરેલું છે ઉજવણીમાં આજે બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને બધા એકબીજાને સહયોગ કરીને અમે આજે ગ્રુપ ડેનું સિગ્નેચર ડેનું આયોજન કર્યું હતું જે બી શકર કોમર્સ કોલેજમાં ડેના આયોજન કરેલ છે આજે સિગ્નેચર ડે છે આજે જોઈ શકો છો ઘણા બધા સેલિબ્રેટ કરી જ રહ્યા છે ઉપરથી સ્પોર્ટ્સ ડે ગ્રુપ ડે ચોકલેટ ડે ચેરિટી ડે સૂટ એન્ડ સારી ડે હમણાં કન્ટિન્યુઅસલી એના પ્રોગ્રામ છે જે હવે સેલિબ્રેટ થવાના છે તો એની શરૂઆત આજથી થઈ ચૂકી છે અને બધા બહુ સેલિબ્રેટ કરે છે ગ્રુપ ડે હોય તો આપણે બધા ગ્રુપ સાથે સિગ્નેચર કરીએ સારી ડે કરી સારી આપણે કલ્ચર એટલે જે કાંઈ પણ ડે છે એનું ઇમ્પોર્ટન્સ સેન્ટરમાં રાખીને બધા ડે સેલિબ્રેટ કરે છે તો આજના બુલેટિનમાં બસ આટલું જ ફરીથી મળીશું આવતીકાલે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર